પી ક્યુ આર ના પગારનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ પાંચ છે પાંચ આપેલો છે પછી શું કીધું કે જો તેના પગારમાં અનુક્રમે પંદર ટકા દસ ટકા અને વીસ ટકાનો વધારો થાય તો તેના નવા પગારનો ગુણોત્તર શોધો તો હવે અહીં એવું માની લઈએ કે પી ક્યુ આર વચ્ચે સો રૂપિયા વેચવામાં આવે છે એવું જ કેમ તો કે અને સંખ્યા છે જે એવી સંખ્યા વડે વિભાજીય બનવી જોઈએ કે જેથી કરીને બે ના ઘડિયામાં ત્રણ ના ઘડિયામાં અને પાંચ ના ઘડિયામાં સરળતાથી તે વિભાજીય બને તો એવી સંખ્યા અહીં એવું માની લઈએ કે સો રૂપિયા છે કે સો રૂપિયા ત્રણેય વચ્ચે વેચવાના છે તો પી ના ભાગમાં કેટલા રૂપિયા આવે તો કે પી ના ભાગમાં વીસ રૂપિયા આવે ક્યુ ના ભાગમાં ત્રીસ રૂપિયા આવે અને આરના ભાગમાં પચાસ રૂપિયા આવે હવે પગારનો સરવાળો જોઈએ તો કે કે અને થઈ જશે આ રીતે કરી હવે એવું કીધું છે કે જો પી ના પગારમાં પંદર ટકાનો વધારો કરવામાં આવે તો ટકા ગોતવા હોય તો કે વીસ ગુણ્યા પંદર ત્રણસો ભાંગ સો ત્રણસો ભાગ્યા સો કરીએ તો ત્રણ થાય તો પી ના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો થશે દસ ત્રણસો ભાંગા સો કરીએ તો એના પગારમાં પણ ત્રણ રૂપિયાનો વધારો થશે એ જ રીતે આરના પગારની અંદર જોઈએ તો કે આરના પગાર અંદર વીસ ટકા વધારો થાય છે તો કે પચાસ ગુણ્યા વીસ હજાર થાય હજાર ભાંગ્યા સો કરો તો દસ થાય તો કે છે કે પી ના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો ક્યુ ના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો થશે નવો પગાર કેટલો થશે તો કે વીસ ને ત્રણ ત્રેવીસ પી નો પગાર થશે ક્યુ નો પગાર ત્રીસ ને ત્રણ તેત્રીસ આરનો પગાર પચાસ ને દસ સાઠ રૂપિયા થશે અહીં ત્રણેય સંખ્યા ની અંદર જોઈએ તો એવી કોઈ સંખ્યા નથી કે જેમાં ત્રણેય ની અંદર સામાન્ય હોય તો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર થશે ત્રેવીસ જેમ તેત્રીસ જેમ સાઈઠ જે પી ક્યુ આર ના નવા પગાર નો ગુણોત્તર દર્શાવે છે